हाल महत्वना समाचार अमदावादथी सामे आवी रह्या छे। अमदावादमां शारदाबेन होस्पिटल मामले उठी छे फरियाद। बेड खाली होवा छतां दर्दीने दाखल न करता होवानी फरियाद उठी छे। अमदावाद पूर्व बैठकना सांसद हसमुख पटेल खुद आ होस्पिटलनी मुलाकात लेवा माटे पहोंच्या। तेमणे निरीक्षण कर्युं, समीक्षा करी, ते दरमियान आ वात सामे आवी। सांसद साथे भाजपना नेता महेश कसवाला अने सरसपुर वोर्डना म्युनिसिपल कोर्पोरेटर पण हाजर रह्या हता। मुलाकात लेता महिला कलाकों सुधी सारवार माटे होस्पिटलनी सामे रजड़ी होवानो पण खुलासो थयो छे। महिला कोविड दर्दीने सांसदे होस्पिटलमां दाखल करावी। सांसदे अमदावाद कोविड टीमना अधिकारीओ तेमज होस्पिटलना इन्चार्ज अने 108ना कर्मचारीओनो उधड़ो लीधो छे। आ मामले खोखराना कोर्पोरेटर चेतन पटेले पण उठावी चूक्या छे अवाज। शारदाबेन होस्पिटलने फेरवामां आवी छे कोविड होस्पिटलमां, परंतु कोविड होस्पिटलमां आ प्रकारनी फरियाद आवी छे सामे। वधु माहिती आपवा माटे संवाददाता अमित राजपूत जोड़ाई गया छे। अमित, अमदावादमां जे प्रकारनी परिस्थिति कहेवातुं हतुं, खानगी होस्पिटलमां बेड नथी, सरकारी होस्पिटलना बेड फूल थई गया छे, परंतु शारदा होस्पिटलमां तो कंईक अलग ज हकीकत सामे आवी। बिल्कुल निधि, जे रीति वात करीए, अमदावादनी परिस्थिति कोरोनाना लीधे लगातार कथळी रही छे अने 108ना जे कर्मचारीओ छे, अधिकारीओ छे, 108 नो जे कंट्रोल रूम छे ए समयसर दर्दीओने हॉस्पिटल सुधी पहोंचाडतुं नथी। ગઈકાલે પણ 24 કલાક દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની અંદર એલજી હોસ્પિટલમાં બેડ ખાલી હતા અને ત્યારબાદ ખોખરાના કોર્પોરેટર જે છે ચેતન પરમાર, તેમણે એક દર્દીને સીધા જઈને કોવિડ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા। આ વાત કરીએ તો આ કિસ્સામાં પણ એવું જ છે। શારદાબેન હોસ્પિટલની હું વાત કરું તો ત્યાં પણ એક કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ બનાવવામાં આવી છે, તમામ બેડ કોરોના માટે ઓક્યુપાઈડ રાખવામાં આવ્યા છે। તો ત્યાં પણ એક દર્દી જે છે, મહિલા દર્દી, કલાકો સુધી રજડી રહી હતી અને તે દરમિયાન અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, ભાજપ નેતા મહેશ કસવાલા અને તેમની સાથે સરસપુર રખિયાલ વોર્ડના જે કાઉન્સિલરો છે તે ત્યાં પહોંચ્યા હતા। તેમણે સૌથી પહેલા એ મહિલાને એડમિટ કરાવી હતી, જોકે ત્યાંના કર્મચારીઓ અધિકારીઓ જે છે ના પાડી રહ્યા હતા, 108ની વાત કરી રહ્યા હતા, છતાંય તેમણે પોતાની સત્તાનો ઉપયોગ કરીને અને જે માનવતાની દ્રષ્ટિ છે તે ધ્યાનમાં રાખીને તેમણે એ મહિલાને પહેલા દાખલ કરાવી, ત્યારબાદ હોસ્પિટલના ઇન્ચાર્જનો ઉઘડો લીધો, 108ના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તેમનો ઉઘડો લીધો અને તેની સાથે જે અમદાવાદ કોવિડ ટીમની જેમની જવાબદારી છે, જે અધિકારીઓ છે, જે બ્યુરોક્રેસીના, તેમની પણ સાથે તેમની વાત કરીને તેમનો પણ ઉઘડો જે છે અમદાવાદ સાંસદે લીધો હતો અને આ બાબત જે છે ખૂબ ગંભીર છે। હવે જ્યારે આવી ઘટનાઓ સામે આવી રહી છે તેનાથી એક સવાલ નિધિ ઉભો થઈ રહ્યો છે કે શું હવે કોરોના દર્દીઓને દાખલ કરાવવા માટે સાંસદ, કોર્પોરેટર અને જે ધારાસભ્યો છે તેમને મેદાનમાં આવવું પડશે, કારણ કે 108માં કલાકો સુધીની વેઇટિંગ છે અને હોસ્પિટલોની અંદર સામે બેડ ખાલી છે, તો કયા પ્રકારની વ્યવસ્થા તંત્રે ગોઠવી છે અને 108 અને અમદાવાદ કોવિડ ટીમના જે અધિકારીઓ છે તે શું કરી રહ્યા છે, તેમની કામગીરી સામે મોટો સવાલ થયો છે। લોકો 108ના અભાવે લોકોના મોત થઈ રહ્યા છે, ઓક્સિજન ન મળવાથી લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ સાંસદનું આ માનવીય જે અભિગમ છે તેના લીધે એક મહિલા જે છે તેનું જીવ તો બચ્યું છે, પણ સામે કામગીરી જે છે 108 અને અમદાવાદ કોવિડ ટીમના જે તમામ અધિકારીઓ છે તેમની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। લોકો હોસ્પિટલના બેડ માટે દર દર રખડી રહ્યા છે, છતાંય તંત્રની આંખ ઉગડતી નથી, આ મોટો સવાલ છે ને આ પ્રકારની ઘટનાઓ જે સામે આવી રહી છે, મુખ્યમંત્રીને હરકતમાં આવવાની જરૂર છે, મુખ્યમંત્રી સ્વયં આ પ્રકારની જે ઘટનાઓ જોઈ રહ્યા છે, કારણ કે જે રીતે હોસ્પિટલોમાં બેડ ખાલી છે તે કેમ ખાલી છે તે માટે તેમણે આ અધિકારીઓનો ઉઘડો લેવાની જરૂર છે અને તમામ જે દર્દીઓ રજડી રહ્યા છે તેમને સારવાર કરાવવાની જરૂર છે। જી બિલકુલ અમિત, પૂરી માહિતી માટે આભાર। તો સવાલ ઉઠવા સ્વાભાવિક છે, કેમ કે ખાનગી હોસ્પિટલ તો ઠીક, પરંતુ સરકારી હોસ્પિટલમાં જો આ રીતે બેડ ખાલી હોય છતાં પણ અહીં તે તમામ કોવિડ દર્દીઓની દાખલ કરવામાં ના આવતા હોય તો તે બાદ હવે 108 તેમજ તે તમામ હોસ્પિટલ પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે, તેમની કામગીરી પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે।